જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ અલગ છે તેમની વચ્ચે છે મોટો તફાવત જાણો સ્વાસ્થ્ય માટે ક્યો ફૂડ વધારે નુકસાનકારક વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ અલગ છે અને તેમની વચ્ચે મોટો તફાવત છે એટલું જ નહીં તેને ખાવાના ગેરફાયદા અને ફાયદા પણ અલગ અલગ છે ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ છે કેટલાક લોકો જંક ફૂડ સાથે સંબંધિત વસ્તુઓને તરીકે જુએ છે જ્યારે કેટલાક લોકો ફાસ્ટ ફૂડને જંક ફૂડ તરીકે જુએ છે પરંતુ શું તમે જાણો છો કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ અલગ છે અને તેમની વચ્ચે મોટો તફાવત છે એટલું જ નહીં તેને ખાવાના ગેરફાયદા અને ફાયદા પણ અલગ છે તો આવો જાણીએ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેના તફાવતને અને તેમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકાય તેના વિશે એક જંક ફૂડ જંક ફૂડને એવી ખાદ્ય ચીજો કહેવામાં આવે છે જે પેકેટમાં ઉપલબ્ધ હોય છે અને તેને બનાવવામાં કોઈ ઝંઝટ નથી હોતી બસ ખરીદવા અને પેકેટ ખોલવા જેટલી જ મહેનત કરવી પડે છે જંક ફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય હોય છે તેમાં સંતૃપ્ત ચરબી વધારાની ખાંડ અને વધુ મીઠું હોય છે એટલું જ નહીં કેલેરીની માત્રા પણ વધુ હોય છે જેના કારણે હંમેશા વજન વધવાનું જોખમ રહે છે તમારે હંમેશા જંક ફૂડનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ કારણ કે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા જોખમો થઈ શકે છે એટલે કે તેમાં કેલેરી હોય છે પરંતુ પોષકનું મૂલ્ય હોતું નથી જંક ફૂડમાં શું સામેલ છે એક પોટેટો ચિપ્સ અને નાચોઝ બે બિસ્કીટ ત્રણ ચોકલેટ કેન્ડી ચાર પેકેજ પીણા અને કોલા પાંચ તળેલા નાસ્તા છ કેક આ તમામ ખાદ્ય પદાર્થોમાં મીઠું ખાંડ અને તેલનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કોઈ પોષણ નથી ઉલટાનું શરીર માટે નુકસાનકારક છે બે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ એવી ખાદ્ય વસ્તુઓ છે જે ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે ફાસ્ટ ફૂડ જંક ફૂડની જેમ પૂર્વ તૈયાર અને સંગ્રહિત નથી તે તરત જ તૈયાર થાય છે તમે રેસ્ટોરન્ટમાં જે વસ્તુઓનો ઓર્ડર કરો છો તેમાંથી મોટા ભાગની વસ્તુઓ ફાસ્ટ ફૂડ છે ફાસ્ટ ફૂડમાં શું સામેલ છે એક બર્ગર બે પોટેટો ફ્રાઈઝ ત્રણ નૂડલ્સ ચાર પિઝા પાંચ સેન્ડવિચ છ મિલ્કશેક વધુ હાનિકારક કઈ વસ્તુ છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે પરંતુ જો આ બંનેમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો ફાસ્ટ ફૂડ વધુ સારું રહેશે જંક ફૂડની સરખામણીમાં ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્યને ઓછું નુકસાન પહોંચાડે છે જોકે બંને ખોરાક નુકસાનની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ જ છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ